બેંકોના ખાનગીકરણની દિશામાં આગેકૂચ 1.22 લાખ કર્મચારી ધરાવતી 4 બેંકોનું કરાશે ખાનગીકરણ પીએમ મોદીએ બનાવી યોજના સીએમ રૂપાણી બાદ ભીખુ દલસાણિયા વિનોદ ચાવડા કોરોના સંક્રમિત તો મુખ્યમંત્રીના પીએ શૈલેષ માંડલિયાને પણ થયો કોરોના પંચાયત પાલિકામાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ખેંચી શકાશે પરત બપોર બાદ સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીનો ગુજરાત પ્રવાસ વાંસદા ચીખલીમાં સંબોધશે જનસભા તો પુરુષોત્તમ રૂપાલા સવારે કઠલાલ મહુવામાં સંબોધશે સભા કોંગ્રેસ ચૂંટણી પ્રભારી તામ્રધ્વજ સાહુ અમદાવાદમાં ડેમેજ કંટ્રોલ મુદ્દે કરશે મહત્વની બેઠક 4 દિવસના ઘટનાક્રમ પર થશે ચર્ચા દેશમાં પેટ્રોલ ડીઝલ ઓલ ટાઈમ હાઈ સતત 7મા દિવસે ભાવમાં વધારો 7 દિવસમાં પેટ્રોલમાં 2.6 ડીઝલમાં 2.56 પૈસાનો વધારો રાજ્યમાં 9 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર અમદાવાદમાં 15.6 રાજકોટમાં 17.9 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નમસ્કાર સ્વાગત છે આપનું ટી ટાઈમ ન્યૂઝમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે 4 રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે આ મહત્વના સમાચાર 4 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોનું હવે ખાનગીકરણ દિશે સરકાર તે દિશામાં આગળ વધી રહી છે બેન્કિંગ સેક્ટરને લગતા આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે 1.22 લાખ કર્મી ધરાવતી આ 4 બેંકો છે જેનું હવે ખાનગીકરણ થવાનું છે આગામી 6 મહિનામાં આ સમગ્ર પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે વિલીનીકરણ બાદ ખાનગીકરણના યુગનો હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે 4 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ થશે આ મહત્વના સમાચાર 4 રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ થશે બેન્કિંગ સેક્ટરને લગતા આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે આ 4 બેંકોમાં લગભગ 1.22 લાખ જેટલા કર્મી કામ કરી રહ્યા છે ત્યારે આગામી 6 મહિનામાં આ ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ શકે છે અને આજે અંગે વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા કામેશ ચોકસી જોડાયા છે કામેશ શું અપડેટ બિલકુલ જિજ્ઞાસા આપને જણાવી દઉં કે ભારત સરકારે અત્યારે સરકારી અસ્કયામતોના વેચાણને વેગ આપવા એક પ્રયાસ હાથ ધર્યો છે સૂત્રોના હવાલેથી ખૂબ મોટા અને મહત્વના સમાચાર અત્યારે એ સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવક વધારવાના પ્રયત્નોના ભાગરૂપે 4 મધ્યમ કદની સરકારી બેંકોને ખાનગીકરણ માટે શોર્ટલિસ્ટ કરાઈ હોય તેમ અહેવાલ અનુસાર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે મહત્વની વાત એ સામે આવી રહી છે કે 4 બેંકોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે આ 4 બેંકોની જો વાત કરવામાં આવે તો તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર બેંક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે આ 4 બેંકોને આગામી 4 થી 6 મહિનામાં કહી શકાય કે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ને ત્યારબાદ તેનું ખાનગીકરણ કરવામાં આવે તેવા અહેવાલ અત્યારે મળી રહ્યા છે મહત્વની વાત એ પણ છે આપણે ન ભૂલતા હોઈએ જિજ્ઞાસા તો અગાઉની જો વાત કરવામાં આવે તો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 1969માં 14 જેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું અને બેંકોના રાષ્ટ્રીયકરણ થયા બાદ બેંકોની શાખા 8,200થી વધીને 62,000 સુધી પહોંચી ગઈ હતી એટલે રાષ્ટ્રીયકરણ થવાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં બેન્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ હતી ત્યારે જે ઇન્દિરા ગાંધી સરકારની પ્રશંસા કરાઈ હતી અત્યારની જો વાત કરવામાં આવે તો હાલમાં કેન્દ્રમાં મોદી સરકાર છે અને મોદી સરકાર રાષ્ટ્રીય બેંકોનું ખાનગીકરણ કરવાની એક યોજના બનાવી રહી છે ને આ નિર્ણયની પણ સરાહના કરવામાં આવી છે ને જેને લઈને કહી શકાય કે આગામી 4 થી 6 મહિનાની અંદર 4 જેટલી મોટા માથાની જે બેંકો છે તેનું ખાનગીકરણ થઈ શકે છે બિલકુલ કામેશ આભાર સમગ્ર માહિતી આપવા બદલ તો 4 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોનું હવે ખાનગીકરણ થશે 4 થી 6 મહિનાની અંદર આ પ્રક્રિયાની શરૂઆત પણ થઈ જશે 1.22 લાખ જેટલા કર્મીઓ આ 4 બેંકોમાં કામ કરી રહ્યા છે ઇન્ડિયન ઓવરસીઝ બેંકનો પણ આમાં સમાવેશ થાય છે કે જેનું ખાનગીકરણ થઈ શકે છે બેંક ઓફ ઇન્ડિયાનો પણ તેમાં સમાવેશ થાય છે લગભગ 4 જેટલી બેંકોનું ખાનગીકરણ થશે 4 થી 6 મહિનાની અંદર આ પ્રક્રિયાની શરૂઆત થઈ શકે છે બેંક ઓફ મહારાષ્ટ્રનો પણ તેમાં સમાવેશ થાય છે મોદી સરકારે હવે બેંકોના ખાનગીકરણની યોજના બનાવી લીધી છે અને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે 4 બેંકોને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે ખાનગીકરણ કરવામાં આવશે આ 4 રાષ્ટ્રીયકૃત બેંકોનું 4 થી 6 મહિનાની અંદર આ પ્રક્રિયાની શરૂઆત થશે અગાઉ ઇન્દિરા ગાંધીએ 1969માં કાર્યવાહી કરી હતી જો કે હવે મોદી સરકારમાં બેંકોનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે
14 બેંકોનું ખાનગીકરણ પહેલા કરાયું હતું, પરંતુ હવે અત્યારે મોદી સરકાર પણ 4 બેંકોનું રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવા જઈ રહી છે। મોદી સરકારે પણ બેંકોના ખાનગીકરણની યોજના બનાવી લીધી છે। 4-6 મહિનાની અંદર આ પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। વધુ એક મહત્વના સમાચાર અરવલ્લીથી મળી રહ્યા છે। અરવલ્લીમાં દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે। ગામ લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। અરવલ્લીમાં દીપડો પાંજરે પુરાયો છે। વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું। મોડાસાના મોરા ગામે દીપડો અત્યારે પાંજરે પુરાઈ ચૂક્યો છે। રહેણાંક વિસ્તારમાંથી દીપડાને ઝડપી લેવામાં આવ્યો છે। વન વિભાગને મોટી સફળતા મળી છે। દીપડાને પકડવા જતા જો કે એક વનકર્મી ઘાયલ પણ થયા છે। છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો। અને આજ અંગે વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા સંકેત પટેલ જોડાયા છે। સંકેત, દીપડો પાંજરે પુરાઈ ચૂક્યો છે, શું વધુ વિગતો? ચોક્કસથી જિજ્ઞાસા, અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી જે દીપડાની દહેશત જોવા મળી રહી હતી, જે એક થોડા દિવસ પહેલા બાયટા ગાબડમાં જે દીપડાએ એક પુરુષ ઉપર હુમલો કર્યો હતો, ત્યારબાદ ગીરોડાના જે ઘણા એવા જે ગ્રામ્ય પંથકો છે ત્યાં પશુઓના મારણ પણ કર્યા હતા। ત્યારે જે ત્યારબાદ જે ગઈકાલની જે ઘટના હતી તેમાં જે દીપડો મોડાસાના મોરા ગામ ખાતે આવ્યો હતો, ત્યારબાદ જે રાત્રિના સમયે વન વિભાગ દ્વારા જે પાંજરું મૂકવામાં આવ્યું હતું અને જે દીપડાને જે પકડવા માટે પૂરેપૂરી તજવીજ હાથ ધરવામાં આવી હતી, ત્યારે વન વિભાગના એક જે વનકર્મી હતા તેના ઉપર દીપડાએ હુમલો પણ કર્યો હતો। ત્યારબાદ ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો હતો, ત્યારે લોકોએ આશકાર અનુભવ્યો હતો। કારણ કે આ દીપડો ઘણા એવા જે વિસ્તારો છે ત્યાં પશુઓના મારણ પણ કર્યા હતા અને લોકો રાત્રિના સમયે બહાર નીકળતા ડરતા હતા। દીપડો પકડતાની સાથે ત્યાં લોકોએ આશકાર અનુભવ્યો છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ। લોકોએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે। દીપડો પાંજરે પુરાઈ ચૂક્યો છે। પાછલા કેટલાક દિવસોથી દીપડાનો આતંક યહાં જોવા મળી રહ્યો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ હતો। અને હવે વાત કરીશું સ્વરાજ સંગ્રામના શંખનાદની। મહત્વપૂર્ણ સમાચાર આજે મળી રહ્યા છે। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે। બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। આજે છેલ્લો દિવસ છે ફોર્મ પરત ખેંચવાનો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, તે માટે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી દીધા છે। જો કે આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો અંતિમ દિવસ છે। બપોર સુધીમાં ઉમેદવારોનું આખરી ચિત્ર પણ આજે સ્પષ્ટ થઈ જશે। જોવાનું છે કે આજના દિવસે કેટલા ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચે છે, ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે કે આ ચૂંટણીમાં કેટલા ઉમેદવારો મેદાનમાં છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। અને આજ અંગે વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા અરુણ શાહ જોડાયા છે। અરુણ, શું વિગતો? ગુજરાતમાં જે રીતે ચૂંટણી માહોલ જામ્યો છે, ખાસ કરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી જે 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે, બીજા તબક્કાની આ ચૂંટણી યોજાશે, જેમાં કહી શકાય કે ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેનો આજે અંતિમ દિવસ છે। એટલે ઉમેદવારોની જે આખરી ચીજ છે તે સ્પષ્ટ થઈ જશે। મળ્યું છે, જોઈએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે મુખ્ય રસ્તા થશે છે તેમાં ખાસ કરીને મેન્ડેટના મામલે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે અને પરિણામે મોટી સંખ્યામાં ઉમેદવારી પત્રો રદ થયા છે। પરિણામે આખરી ચિત્ર હવે શું થશે તેના સંદર્ભમાં અને ખાસ કરીને ભાજપ કોંગ્રેસના સંજા વસ્તીને પક્ષાંતર જે આંતરકલહ છે તે વિશેષ સહ જોવા મળે છે। ત્યારે કયા ઉમેદવારો કેટલા ઉમેદવારો પરત ખેંચશે તે સંદર્ભે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં આખરી ચિત્ર સ્પષ્ટ થઈ જશે। સુધન જે કહી શકાય કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં આ વખતે મહત્વ છે, કોંગ્રેસનો જે આંતરકલહ છે તે વિશેષ પ્રમાણમાં બહાર આવ્યો છે। મેન્ડેટને ફાડી નાખવા સહિતના બનાવો પણ જામનગર તેમજ અનેક જગ્યાએ બન્યા છે। પરિણામે હવે કહી શકાય કે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ પાર્ટી જોઈએ તો તે ત્રીજા પક્ષ તરીકે ઉભી આવશે કે કેમ, એના સંદર્ભે પણ ઉમેદવારોનું આખરી ચિત્ર આજે સ્પષ્ટ થઈ જશે અને 28 ફેબ્રુઆરીએ આ સંદર્ભે જે પાલિકાની ચૂંટણી પંચાયતની ચૂંટણી યોજાશે તેના માટેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો બપોર બાદ ચિત્ર સ્પષ્ટ થશે। આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે કેટલા ઉમેદવારો આજે પોતાના ફોર્મ પરત ખેંચે છે જોવાનું રહેશે।
भाजप प्रदेश अध्यक्ष सी आर पाटिले सूरत में त्रण जगह सभा ने संबोधी थी, जेमा तेमणे कह्युं के सौथी स्वच्छ पाणी अने सस्तुं पाणी सूरत मनपा आपे छे, तो साथे ज तेमणे सूरत मनपा प्रथम सौथी वधु भाषामां बाळकोने भणावनार सिटी छे। सूरत में एक फ्लाइट आती थी, आज 72 थी वधु विमानो आवे छे। एक नहीं अनेक प्रोजेक्टो सूरत राजधानी धरिया छे। तापी शुद्धिकरण नो प्रोजेक्ट 971 करोड़ रुपया नो आवनारा दिवसों मां तापी ने स्वच्छ करी नाखशे। तापी जोवा जेवी थई जशे, तापी नो रिवर फ्रंट बनी जशे। एना माटे 2000 करोड़ नी लोन वर्ल्ड बैंके मंजूर करी छे। एना माटे जरूरी जमीनगीरी राज्य सरकारे आपी दीधी छे। एना कारणे सूरत नो डेवलपमेंट થવાનો છે। ડોમસ ને ડેવલપ કરવા માટે 2000 કરોડ રૂપિયાની અલગથી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। સુરત થી હજીરા, સુરત થી ઉમરાટ, આ ઉમરાટ જવા માટે પણ 280 કરોડ રૂપિયાનો બ્રિજ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે। અને આવનારા દિવસોમાં તમે ગણતરીની બાદ મિનિટની અંદર તમારા ફેમિલી સાથે ઉમરાટના દરિયા કિનારે ફરવા જઈ શકો, એ પ્રકારનો બ્રિજ બનીને તૈયાર થઈ જશે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસમાં સતત આંતરિક કલહ, અસંતોષ અને નારાજગીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। એ તમામની વચ્ચે હવે ડેમેજ કંટ્રોલની કવાયત પણ કોંગ્રેસે હાથ ધરી છે, અને એટલા જ માટે તામ્રધ્વજ સાહુ આજે ગુજરાતની મુલાકાતે છે। કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલને લઈને બેઠકોનો દોર શરૂ થશે, નારાજ નેતાઓ અને કાર્યકરોને મનાવવાના પ્રયાસ થશે। પ્રદેશ નેતાઓ સાથે તામ્રધ્વજ સાહુ બેઠક કરશે। છેલ્લા 4 દિવસના ઘટનાક્રમને લઈને પણ તેઓ ચર્ચા કરવાના ચૂંટણીને પ્રચાર પ્રસારની આગળની રણનીતિ મુદ્દે પણ ચર્ચા થશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર, જ્યાં કોંગ્રેસમાં એક બાદ એક નારાજગી જોવા મળી રહી છે। સિનિયર નેતાઓ ક્યાંક નારાજ થઈ રહ્યા છે, આંતરિક કલહ, અસંતોષ અને નારાજગીનો દોર સતત યથાવત છે। એ તમામની વચ્ચે આજે તામ્રધ્વજ સાહુ ગુજરાતની મુલાકાતે છે। ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા કોંગ્રેસમાં આજે હાથ ધરવામાં આવશે। પ્રદેશ નેતાઓ સાથે તામ્રધ્વજ સાહુ બેઠક કરશે। ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની આગળની રણનીતિ મુદ્દે પણ તેઓ ચર્ચા કરશે। સિનિયર નેતાઓને, કાર્યકરોને જે નારાજ થયા છે તેમને મનાવવાના પણ પ્રયાસો થશે। કોંગ્રેસમાં ડેમેજ કંટ્રોલ માટે તામ્રધ્વજ સાહુ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। નારાજ નેતાઓ અને કાર્યકરોને મનાવવાના પ્રયાસ થશે। કોંગ્રેસમાં એક બાદ એક નારાજગીનો દોર શરૂ થયો છે, એ તમામની વચ્ચે હવે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી છે। ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યાં હજુ સુધી કોંગ્રેસમાં આંતરિક કલહ અને વિખવાદ જોવા મળી રહ્યા છે। ત્યારે તામ્રધ્વજ સાહુ આજે ગુજરાતની મુલાકાતે છે, ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં આવશે। પ્રદેશ કક્ષાના સિનિયર નેતાઓ સાથે આજે તામ્રધ્વજ સાહુ બેઠક યોજશે। નારાજ નેતાઓ કાર્યકરોને મનાવવાનો આજે પ્રયાસ કરવામાં આવશે। પ્રદેશ નેતાઓ સાથે તામ્રધ્વજ સાહુ બેઠક કરશે, સાથે જ ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની આગળની રણનીતિ મુદ્દે પણ તેઓ ચર્ચા કરશે। બેઠકમાં આ મુદ્દે પણ રણનીતિ ઘડવામાં આવશે। કોંગ્રેસ અને પાસ વચ્ચેના વિવાદ બાદ હાર્દિક પટેલ પ્રથમવાર સુરત પહોંચ્યા, જ્યાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે મનપા ચૂંટણી માટે સભા ગજવી। હાર્દિકે કતારગામમાં ચૂંટણી સભા સંબોધતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પર દાદાગીરી કરવાનો આક્ષેપ મૂક્યો હતો। મને જવા સવાલ કરો તો મારે એના જવાબ આપવા પડે, હું તમને તરછોડી નાખું, હું એ પોલીસ વાળાને એમ કહું કે ભાઈ આ પત્રકારને તું લઈ જાય, એમ થોડું ચાલે? તો જનપ્રતિનિધિત્વ તરીકે તમારે દરેક એક એક વ્યક્તિનો જવાબ આપવો જોઈએ એટલે કે કોંગ્રેસ પાર્ટી એની જગ્યાએ સાચી છે। અને મોટો પરિવાર છે તો નાના મોટા ઇસ્યુ થતા હોય, મારા ઘરની અંદર મારે મારા પપ્પાને પણ ઘણી વાર ઇસ્યુ થતા હોય, રાત્રે અમે રોટલો ને શાક જમવા બેસીએ તો મારે એ તમામ પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે। તો મારે પણ બધી રીતે ચર્ચાઓ થઈ રહી છે અને તમામ પ્રકારનું સમાધાન સાથે સુરતને એક સારું નેતૃત્વ મળે એના માટેના પ્રયાસ કરી રહ્યા છે। કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગુજરાતીઓ વિશે કરેલ ટિપ્પણીને લઈને ગુજરાતમાં ચોતરફો વિરોધ થયો છે।
રાજ્યભરના અનેક શહેરોની સાથે જામનગરમાં પણ રાહુલ ગાંધીને લઈને ભાજપ મેદાને આવ્યું. કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી હકુબા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, શહેર જિલ્લા પ્રમુખો સહિતના ભાજપના આગેવાનોએ શહેર કોંગ્રેસ કાર્યાલય બહાર એકત્રિત થઈ રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા અને હાથમાં જુદા જુદા બેનરો રાખી વિરોધ દર્શાવ્યો. તેમજ ગુજરાતીઓ વિશે કરેલ ટિપ્પણી બાદ રાહુલ ગાંધી માફી માંગે તેવી પણ માંગ કરવામાં આવી છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે વસંત પંચમી પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યભરમાં વસંત પંચમી પર્વની આજે ઉજવણી થશે. આજે વસંત પંચમી છે ત્યારે સરસ્વતી પૂજનનું પણ આજના દિવસે અનોખું મહાત્મ્ય રહેલું છે. ત્યારે વસંત પંચમી એ લગ્નો માટે પણ વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. 21 એપ્રિલ સુધી લગ્નો માટે હવે કોઈ મુહૂર્ત નથી. સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીની પણ આજે જયંતિ ઉજવવામાં આવશે. આજે વસંત પંચમીની ઉજવણી થશે. વણજોયું મુહૂર્ત લગ્ન માટે આજના દિવસે માનવામાં આવે છે. સરસ્વતી પૂજનનું પણ આજના દિવસે અનોખું મહાત્મ્ય રહેલું છે. રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યુમાં વધુ રાહત આપવામાં આવી છે. જો કે 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ યથાવત રહેશે. રાજ્યના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાગુ કરવામાં આવ્યો, જ્યારે હવે આ કરફ્યુ યથાવત કરતા 28 ફેબ્રુઆરી સુધી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે. મહત્વપૂર્ણ છે કે ચારેય મહાનગરોની જનતાને કડકપણે કરફ્યુનું પાલન કરવાનું રહેશે અને કરફ્યુ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો કરફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ હતું, જોકે હવે આ કરફ્યુ લંબાવાયું છે. 28 ફેબ્રુઆરી સુધી 4 મહાનગરોમાં કરફ્યુ રહેશે, જોકે રાત્રે 12 વાગ્યાથી લઈ અને સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો સમય નક્કી કરવામાં આવ્યો છે. તમામ મહાનગરની જનતાએ આ કરફ્યુનો કડકપણે પાલન કરવાનું રહેશે. 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ લંબાવાયો છે, જોકે કરફ્યુના સમયમાં 1 કલાકનો ઘટાડો કરાયો છે. નવી ગાઈડલાઈનમાં રાત્રિ કરફ્યુમાં 1 કલાકની છૂટ આપવામાં આવી છે. ગુજરાતમાં હવે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ રાબેતા મુજબ કરવાની દિશામાં સરકાર અને શિક્ષણ વિભાગે કવાયત હાથ ધરી છે. હવે ધોરણ 1 થી 5 સુધીના વર્ગ માર્ચના પ્રારંભથી શરૂ કરવા શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જોઈએ આ અહેવાલ. શૈક્ષણિક કાર્ય શરૂ કરવા સરકારની કવાયત. 1 માર્ચથી 1 થી 5ના વર્ગ થઈ શકે શરૂ. કોરોનાની ગાઈડલાઈનનું કરાશે પાલન. નવું શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ થઈ શકે. ગુજરાતમાં આર્થિક ક્ષેત્રે રાબેતા મુજબની સ્થિતિ સ્થાપિત થતી જાય છે, ત્યારે હવે લાંબા સમય એટલે કે 9 મહિના કરતા વધુ સમયથી ભૌતિક રીતે બંધ રહેલા શૈક્ષણિક કાર્યને વેગ આપવાની દિશામાં રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગે સક્રિય વિચારણા આદરી છે. હજી ગત સપ્તાહમાં જ શિક્ષણ વિભાગના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 6 થી 8ના વર્ગ 18 ફેબ્રુઆરીએ શરૂ કરી શિક્ષણ કાર્યને વેગ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે માર્ચ મહિનાના પ્રારંભથી ધોરણ 1 થી 5ના વર્ગ સંપૂર્ણ કોવિડ-19 ગાઈડલાઈન મુજબ શરૂ કરવાની દિશામાં સરકારે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત ઘટતા રહ્યા છે, ત્યારે હવે શૈક્ષણિક કાર્ય 1 માર્ચથી શરૂ કરવાની દિશામાં સરકાર અને શિક્ષણ વિભાગે સક્રિય વિચારણા કરી છે. તેમજ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓની આગામી ફાઇનલ પરીક્ષા પણ વહેલી યોજાય તો આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલું શરૂ કરવાની દિશામાં સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવેલી શાળા શરૂ થઈ શકશે નહીં. કન્ટેનમેન્ટ વિસ્તારમાં આવશ્યક ચીજવસ્તુ પૂરતા પ્રમાણમાં મળી રહે તે મુજબનું આયોજન થયું છે. હવે ધોરણ 1 થી 5ના વર્ગ શરૂ કરવા અંગે શિક્ષણ વિભાગને ગુજરાત સરકાર અંતિમ નિર્ણય જાહેર કરશે. બ્યુરો રિપોર્ટ,
मंतव्य न्यूज। अमदावादनी यूएन मेहता होस्पिटल में कोरोना संक्रमण की सारवार ले रहेला मुख्यमंत्री रूपाणी हवे स्वस्थ है त्यारे तेमने होस्पिटल में ट्वीट करीने पोते स्वस्थ होवानी माहिती आपी हती। पोताना ट्वीट में सीएम रूपाणीए लख्यू छे के तेमनो कोरोना रिपोर्ट पॉजिटिव आवेलो परंतु तबियत सारी छे अने झड़पथी सारवार थई रही छे। आ उपरांत सीएमए लख्यू छे के छेल्ला थोड़ा दिवसों माथी तेमना संपर्क में जे पण लोको आवेला छे तेओने स्वेच्छाए सावचेतीना भागरूपे कोविड टेस्ट करावानी अपील करी छे। स्थानिक स्वराज्यनी चूंटणी में एक बाजु प्रचारनुं धमधमाट यथावत छे। भाजप द्वारा मुख्यमंत्री रूपाणी वडोदराना तरसाली खाते प्रचार करवा गया अने सभा दरमियान अचानक ज बीपी लो थवाने कारणे ढळी पड्या। सीएमना सुरक्षा कमांडोनी मदद थी सीएमनो जीव बची गयो। तरत ज तेमने खभाथी टेको आपीने साचवीने बेसाडी देवाया अने सीएम रूपाणीने सारवार अपाई। जो कि हाल सीएमना आ कमांडोनी प्रशंसा थई रही छे कारण कि छेल्ली घड़ीए तेमनी सतर्कताथी सीएमने इजा थता बचावी लेवाया। शुं छे समग्र घटना, कोण छे आ सुरक्षा कमांडो, जोईए विशेष अहेवाल सुरक्षा कमांडोनो सुरक्षा चक्र। सुरक्षा कमांडो नू सुरक्षा चक्र, वडोदरा ना तरसाली खाते जनसभा, भाजपनी सभा मा मुख्यमंत्री रूपाणी नी हाजरी, सभा मा अचानक चक्कर आव्या, लो प्रेशर थता अचानक ढळी पड्या। राज्य में स्थानिक स्वराज्यनी चूंटणीनो जंग जाम्यो छे त्यारे भाजप द्वारा प्रचार प्रसार में स्टार प्रचारकोनो समावेश करायो छे। प्रचारनी रणनीतिना भागरूपे मुख्यमंत्री विजय रूपाणीए 14 फेब्रुआरी रविवार सांजे 3 जनसभा प्रचार अर्थे संबोधी हती। तरसाली खाते सभा दरमियान अचानक ज मुख्यमंत्री विजय रूपाणी ने लो प्रेशरनी तकलीफ थता चक्कर आवता ढळी पड्या हता। जो कि तेज समय अगाउथी तेमना सुरक्षा कमांडोनी सतर्कताथी सीएम साहेबनो जीव बची गयो हतो अने सुरक्षित रीते तेओने बेलेंस राखी नीचे डळता तेमनी तात्कालिक सारवार कराई हती। बादमां मुख्यमंत्री स्वस्थ थता जाते ज स्टेज परथी चालीने कारमां बेठा हता अने अमदावाद यूएन मेहता होस्पिटल खाते सारवार माटे पहोंच्या हता। सीएम नो जीव बचावनार सुरक्षा कमांडो, नाम डीएस चुंडावत, सुरक्षा कमांडो पुलिस सब इंस्पेक्टर, वतन साबरकांठा उत्तर गुजरात। वडोदराना तरसाली सभामां मुख्यमंत्रीनो जीव बचावनार सुरक्षा कमांडोनुं नाम डीएस चंडावत छे। तेओ पोलीस सब इंस्पेक्टर छे अने मूळ उत्तर गुजरातना साबरकांठाना वतनी छे। तेमने ज मुख्यमंत्रीने नीचे पटकाता पहेला तरत टेको आपीने बचावी लीधा हता। आ सुरक्षा कमांडोनी प्रशंसा थई रही छे। तरसाली खाते मुख्यमंत्री रूपाणी ज्यारे सभाने संबोधन करी रह्या हता त्यारे अचानक ज तेमनी आँखों बंद थता सहज चक्कर आव्या हता अने ते समये तरत ज योग्य अंदाज लगावीने तेमणे तरत ज मुख्यमंत्रीने सुरक्षित रीते कवर करी लीधा हता। महत्वपूर्ण छे के पीएसआई डीएस चुंडावत घणा समयथी मुख्यमंत्रीने सारी रीते जाणे छे अने घणा समयथी तेमनी सेवा साथे संकळायेला छे। केमेरामेन विरल व्यास साथे रवि भावसार, मंतव्य न्यूज, अमदावाद। વધુ એક મહત્વના સમાચાર, રાજ્યમાં પડી રહેલ ઠંડીની વાત કરીએ તો આજે 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે। રાજ્યમાં નલિયાનું તાપમાન આજે લઘુત્તમ 9 ડિગ્રી જેટલું નોંધાયું છે। આ સિવાય અમદાવાદમાં પણ આજે 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। વડોદરામાં પણ આજે લઘુત્તમ 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે ઠંડીમાં, જો કે સુરતમાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન આજે નોંધાયું છે અને રાજકોટમાં લઘુત્તમ 17.9 ડિગ્રી તાપમાન આજના દિવસનું નોંધાયું છે। અને આજ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે। રવિ, રાજ્યમાં ઠંડીને લઈને હાલ કેવો માહોલ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આગલા જે
થોડા દિવસો છે ત્યારે ઠંડી વિદાય પણ લઈ શકે છે, સાથે સાથે પરંતુ વાત કરવામાં આવે તો આજે જે પ્રમાણે જે ઠંડીનો જે માહોલ છે રાજ્યમાં સૌથી ઠંડા ગાર એટલે કે નલિયા સૌથી ઠંડુ ગાર પ્રદેશ છે, તેમાં તાપમાન જે છે નોંધાયું છે જો વાત કરવામાં આવે તો 0.07 ડિગ્રી સાથે જે નલિયા છે તે નલિયા સૌથી ઠંડુ ગાર પ્રદેશમાં જે તેનું તાપમાન છે તે નોંધવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 15.16 ડિગ્રી જે તાપમાન છે તે લઘુત્તમ તાપમાન છે તે નોંધવામાં આવ્યું છે. વડોદરામાં જે છે તે 16.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જો સાથે સાથે વાત કરવામાં આવે તો સુરતમાં 19.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે તે નોંધાયું છે અને ગાંધીનગરમાં 14.0 જે લઘુત્તમ તાપમાન છે તે નોંધવામાં આવ્યું છે. અને રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં 17.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન છે તે નોંધવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે આગામી દિવસોમાં જે હવામાન ખાતાની જે આગાહી છે કે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ છે તે ક્યાંક ને ક્યાંક વધી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ જે પણ ઠંડીનું જોર છે તે ક્યાંક ને ક્યાંક વધવાની શક્યતાઓ છે તે રહેલી છે. જી, માહિતી આપવા બદલ. તો આજે રાજ્યમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. વધુ એકવાર ઠંડીનો ચમકારો છેલ્લે છેલ્લે જોવા મળશે, ત્યારબાદ ગરમીની સીઝનની શરૂઆત થશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com.